રાજ્યને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઈ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે. દારૂની હેરાફેરી કરતા વધુ 7 જેટલા બુટલેગરોને આ મહિનાના પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં મોકલવાના કડક આદેશ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે છેલ્લા 6 મહિનામાં ચોરી, લૂંટ, ગરફોડ ચોરી, બુટલેગર, દાળ અપહરણ જેવી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પકડાયેલા કુલ 39 જેટલા અસામાજિક તત્વોને પાસા હેઠળ વિવિધ જેલોમાં મોકલવાના આદેશ કર્યા છે. આ આદેશ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ 1985ના કાયદાની કલમ 3 હેઠળ કરવામાં આવ્યો છે, જેનાથી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપ્યો છે.